કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી ધોરણ અગિયાર ની અભિયાન બેચમાં તો કેમ છો યસ આજે લઈને આવી ગયા છીએ હાઈડ્રોકાર્બન ચેપ્ટરનો પાંચમો લેક્ચર બરાબર છે બેટા આગળ ચાર લેક્ચરમાં આપણે આલ્કેન અને આલ્કીન વિશેની બધી જ વાતો કરી લીધી હાઇડ્રોકાર્બન શું છે તે સમજ્યા સાથે સાથે આલ્કેન આલ્કીનની બનાવટ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ સમજ્યા હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બેટા આલ્કાઈનની તેની વાત કરીશું આજે આલ્કાઈનની પણ એ પહેલાં લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ લીધું આલ્કિન સંયોજનોની બનાવટની પાંચ પદ્ધતિઓ જોઈતી યાદ કરો યસ આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જોયા હતા આલ્કિન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ સાત હતી એ પણ જોઈતી સાથે સાથે એમાં ખાસ મહત્ત્વના જે કીધું હતું કે બહુ જ મહત્ત્વના છે ધોરણ અગિયાર બાર અને કમ્પિટિટિવ ટેસ્ટ માટે પણ એવા માર્કોવ નિકોવ અને પ્રતિમાર્કોવનિકોવના નિયમ પણ જોયા તા આટલી વસ્તુ બાળકો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી હતી હવે એક તમારા બધાનો મૂંઝવાતો ક્વેશ્ચન છે જે અમને કમેન્ટ્સમાં મળી રહ્યો છે ક્વેશ્ચન કંઈક આવો છે કે સર આટલા બધા સમીકરણો અમારે યાદ કઈ રીતે રાખવા તમારા બધાનો એક ક્વેશ્ચન આવે છે કે સર આટલા બધા સમીકરણ ऑर्गेनिक ना और कार्बनिक ना समीकरण याद कई रीते राखवा आटला बधा चे, तो याद कई रीते राखवा બરાબર છે આ જેન્યુન એક તમારા બધાનો પ્રશ્ન છે કે સર આટલા બધા ઓર્ગેનિક કેમેસ્ટ્રીના સમીકરણો છે પણ સર યાદ રહેતા નથી સર સર હવે આ યાદ કઈ રીતે અમે રાખીએ તો બેટા આ યાદ રાખવા માટેની ત્રણ આજે મહત્ત્વની ટિપ્સ આપવાનો છું આ ત્રણ ટિપ્સ જો તમે ફોલો કરી ગઈ હતી તો તમારા ઓર્ગેનિકના સમીકરણો ચકાચક થઈ જશે પહેલી વસ્તુ પહેલી ટિપ ખાસ મહત્ત્વની ટીપ નંબર વન ધ્યાન આપજો મહત્વની ટીપ આપું છું બરાબર છે એમાં પહેલી પહેલી કાળજી લેવા જેવી બાબત એ છે કાર્બનિક સમીકરણ હંમેશા લખી લખીને તૈયાર કરવા કાર્બનિક સમીકરણ હંમેશા પાંચવા કરતા લખીને તૈયાર કરવા બરાબર પહેલો મહત્વનો પોઈન્ટ સમીકરણ કોઈ દિવસ વંચાય નહીં શક્ય તેટલી વાર લખી લખીને પ્રેક્ટિસ કરવી લખવામાં કઈ બે બાબતો મહત્વની છે કઈ બે પોઈન્ટ હંમેશા યાદ રાખવા તો પહેલી વસ્તુ છે કે આઈયુપીએસી નામ કોના કોના આયુપીએસસી નામ ખાસ યાદ રાખવા પ્રક્રિયક અને નીપજ હંમેશા હું નીચે અલગ કલરથી લખતો હોઉં છું આયુપીએસી નામ એ અચૂક લખવા જોઈએ તો પહેલી વસ્તુ આયુપીએસી નામ પ્રક્રિયક અને નીપજના ખાસ યાદ રાખવા અને બીજો પોઈન્ટ એમાં લખી લખીને તૈયાર કરવામાં ખાસ મહત્વનો પોઈન્ટ કે તાપમાન અને ઉદ્દીપક પણ તાપમાન ક્યાંક દબાણ આવતું હોય તો દબાણ અને ઉદ્દીપક આ વસ્તુની પણ ખાસ ધ્યાન રાખવી ઉદ્દીપક પણ લખવા પ્રેક્ટિસમાં તમે દસ વાર લખો તો અમુક છોકરાઓ એવું કરે કે સર દર વખતે હવે તાપમાન નથી લખતા પ્રેક્ટિસ માટે જ લખતા હોઈએ છે ને સર તો એક વાર તાપમાન લખ્યો બાકીનામાં ખાલી સમીકરણ લખીએ ચાલે નહીં સર ના ચાલે બેટા તમે જેટલી પણ વાર પ્રેક્ટિસ કરો એટલી વખત તાપમાન દબાણ ઉદ્દીપક પણ લખી લખીને પ્રેક્ટિસ કરવી તો આ પહેલો પોઈન્ટ હતો કે સમીકરણ હંમેશા વાંચવા નહીં એના કરતાં લખીને તૈયાર કરવા બીજો પોઈન્ટ ઓર્ગેનિકમાં બીજો મહત્વનો પોઈન્ટ છે કે સમયાંતરે સમયાંતરે એટલે કે વારંવાર અમુક સમય પછી ધારો કે એક અઠવાડિયું આપણે આલ્કેન કરી કાઢ્યું તો આવતા અઠવાડિયે ફરી આલ્કેન લખી લખીને સમીકરણ રિવાઈઝ કરવા જેટલી વધારે વાર લખશો એટલા સરળતાથી યાદ રહેશે તો સમયાંતરે લખીને જ લખીને જ પુનરાવર્તન કરવું એટલે કે રિવિઝન કરવું અને છેલ્લો મેથડ છેલ્લો અગત્યનો પોઈન્ટ સમીકરણ યાદ રાખવા માટે ચાર્ટ બનાવવો ચાર્ટ ફોર્મમાં એટલે કે ચાર્ટ બનાવી સમીકરણ યાદ રાખવા આના માટે હું એક વિડિયો બી બનાવીશ તમારા માટે કે ઓર્ગેનિક સમીકરણ કઈ રીતે યાદ રાખવા તો ચાર્ટ બનાવીને કઈ રીતે બેટા આલ્કેનની બનાવટ તો એ ડાબા બાજુ લખો અને જમણી બાજુ બધા આલ્કેન બની ગયા અને જમણી બાજુ વચ્ચે આલ્કેન બન્યા પછી આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા બતાવી દો આ રીતના ફોર્મમાં એક ફ્લો ચાર્ટ તૈયાર કરો કે આટલી પદ્ધતિથી આલ્કેન બને છે અને આલ્કેનમાંથી રાસાયણિક ગુણધર્મ આટલા કરીએ તો આ અલગ અલગ નિપજ બની શકે આવી રીતે બેટા એક ચાર્ટ ફોર્મમાં તૈયાર કરો જો તમે આ ચાર્ટ ફોર્મમાં તૈયાર કરશો તો તમારા માટે બહુ સરળ થઈ જશે બરાબર છે ઓર્ગેનિકનું આ ત્રણ કી પોઈન્ટ મહત્ત્વના છે પહેલું લખીને કરો વાંચીને તૈયારી ન થાય બીજો મહત્ત્વનો પોઈન્ટ એમાં લખવા માટેના પોઈન્ટમાં બે વસ્તુ પ્રક્રિયક નીપજના આઈયુપીએસસી નામ આવડવા જ જોઈએ અને ઉદ્દીપક તાપમાનને દબાણ પણ વારંવાર લખીને યાદ રાખો બીજો પોઈન્ટ સમયાંતરે લખી લખીને જ રિવિઝન કરવું ધારો કે આ અઠવાડિયામાં આલ્કેન તૈયાર કરો છો તો રોજ રોજે આલ્કેનની બનાવટ લખી કાઢો બે બે વાર જો આવું અઠવાડિયા સુધી લખી કાઢ્યું તો તમારું આલ્કેનની બનાવટ કડકડાટ થઈ ગઈ પછીના વીકમાં હલ્કીન લઈ લો પછીના વીકમાં આલ્કાઇન લઈ લો આ રીતે વારંવાર લખી લખીને તૈયાર કરશો તો જ તૈયાર થશે બીજું સમયાંતરે પુનરાવર્તન લખીને જ કરવો અને ત્રીજો પોઈન્ટ ચાર્ટ બનાવો આલ્કેન પત્યું તો આલ્કેનનો એક ચાર્ટ બનાવી દો મસ્ત અને સ્ટડી ટેબલ પર ચોંટાડી દો જ્યાં ભણવા બેસતા હોવ રોજે નજર પડે ત્યાં એને ચોંટાડી દો તો જેથી તમને રિવિઝન કરવામાં અને યાદ રાખવામાં બહુ જ સરળતા થશે તો આટલા કી પોઈન્ટ છે બરાબર તમારો પ્રશ્ન હતો કે સર કાર્બનિકના સમીકરણ યાદ કઈ રીતે રાખવા એનો જવાબ મેં તમને આપી દીધો છે ક્લિયર છે બેટા ચાલો આજે શું જોવાનું છે આજે આપણે આજનો ટાર્ગેટ જોઈ લો આજે આપણે સૌથી પહેલાં ગઈ લેક્ચરમાં આપેલા હોમવર્કના ક્વેશ્ચન તો સોલ્વ કરીશું જ સાથે સાથે આલ્કાઈન સંયોજનો શું છે એ સમજીશું આલ્કાઇન સંયોજનોના સામાન્ય નામ શું છે નામકરણ સમજીશું અને એના સમઘટકતા કઈ રીતે થાય છે એ પણ જોઈશું આલ્કાઇન સંયોજનોની બનાવટ પણ જોઈશું આજે એના ભૌતિક ગુણધર્મો પણ જોઈશું અને એના રાસાયણિક ગુણધર્મો પણ જોઈશું તો આજનો આપણો ટાર્ગેટ છે કમ્પ્લીટલી વસ્તુ આલ્કાઇન સંયોજનો પર ડિપેન્ડેડ છે ચલો શરૂ કરીએ આપણે એ પહેલાં ગઈ વખતનું હોમવર્ક હોમવર્કમાં તમને પ્રશ્ન આપ્યો તો કે હેગ્ઝ વન ઇનની એચ બી સાથેની બે અલગ અલગ પ્રક્રિયા કરો ચાલો જોઈ લઈએ પ્રથમ પ્રક્રિયા પેરોક્સાઇડની ગેરહાજરીમાં ચાલો હેગ વન ઇન છ કાર્બન છે બેટા ડબલ બોન્ડ વન પર જ છે તો ડબલ બોન્ડ જો કાર્બન તો ત્રણ ને ત્રણ છ કાર્બન થઈ ગયા બેટા અને એક ઉપર ડબલ બોન્ડ તો ગયું જુઓ તરત જ હું અલગ કલરથી હંમેશા માટે નીચે આઈયુપીએસી નામ લખું છું હેગ વન ઇન લખી કાઢ્યું બેટા હવે કહે છે એની એચ બી આર સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડ ઉદ્દીપક વગર વાંચી લો પહેલું તો એચ બી આર સાથે નોર્મલ પ્રક્રિયા કરો તો તમને ખબર છે કે આ પ્રક્રિયા કયો નિયમનું પાલન કરશે બેટા નિકોવના નિયમનું પાલન થશે અને નિપજમાં આપણને શું મળશે જુઓ નિકોફ યાદ રાખવાની ટેકનિક શું સમજાઈ હતી હાઇડ્રોજનને ગ્રુપિઝમ ગમે હાઇડ્રોજન ને વધારે હાઇડ્રોજન જોડે મિત્રતા કરવી ગમે તો હાઇડ્રોજન જે છે એ ક્યાં જશે બેટા જ્યાં બે સાઈડમાંથી વધારે હાઇડ્રોજન છે ત્યાં અને બીઆર ઓપોઝિટ પર જશે એ તમારી મુખ્ય નીપજ હશે તો જુઓ સી એચ થ્રી ધ્યાન આપો સીએચ થ્રી બરાબર હાઇડ્રોજન જુઓ અહીંયા જતો રહ્યો હવે આ સીએચ છે ત્યાં નીચે બીઆર આવી જશે અને બાકી બધું એમનું એમ સી એચ ટુ સી એચ ટુ ચાર પાંચ અને છ બરાબર નીપજ તો આનું નામ શું જશે નામ જોઈ લો બે ત્રણ ચાર પાંચ છ હેગઝેન અને ટુ પર બ્રોમો એને લખું છું ટુ બ્રોમો હેગઝેન અને આ કઈ નીપજ બની બેટા લખી દો જોડે કે આ તમારી

અને આનું ગૌણ નીપજ બની એનું યુપીએસસી નામ બી લખી દઈએ આપણે તો વન બ્રોમો અને શું લખીશું આ કઈ બની બેટા ગૌણ નીપજ બોલો ક્લિયર છે હા ઉપરવાળી મુખ્ય આ ગૌણ હજુ તો પહેલી સમીકરણ પત્યું હવે બેટા બીજું સમીકરણ જોઈએ પેરોક્સાઇડ ની હાજરીમાં તો શું થશે ધ્યાન આપજો ફરીથી એકવાર હેક્ઝિન જ છે હાજરીમાં હેક્ઝિન જ છે બેટા તો બતાવી દો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ટુ સી એચ ટુ સી એચ હા ત્રણ ને ત્રણ છ બરાબર લખી કાઢીએ નીચે એનું આઈયુપીએસસી નામ બેટા હેગ વન ઇન બરાબર હેગઝિન લખો તો બી ચાલે બેટા હવે અગેન એની પ્રક્રિયા બેટા એચબીઆર જોડે જ છે પણ આ વખતે બેટા ઉદ્દીપકમાં માં આપણી પાસે છે પેરોક્સાઇડ ઉદ્દીપક બરાબર કોઈ પણ હોઈ શકે બેન્ઝોઈલ પેરોક્સાઇડ બી હોય કોઈ પણ હોઈ શકે હાઇડ્રોજન પેરોક્સાઇડ સોડિયમ પેરોક્સાઇડ કોઈ પણ

तो निपज कई मणसे मुख्य उंधु मणसे गई वक्त करता बेटा જુઓ હાઇડ્રોજન અહીંયા જસે તો અહીંયા CH2 आयो અને એની જોડે Br ગયો બેટા અને અહીંયા વચ્ચે હાઇડ્રોજન આવી ગયો તો આ તમારી આ વખતે મુખ્ય નિપજ થઈ ગઈ જે થશે બેટા 1 બ્રોમો 1 આવડી જાય બેટા વત્તા કરીને બેટા ગૌણ નીપજ મળશે ગૌણ નીપજ કઈ મળશે ઊંધી જેમાં બિયાર વચ્ચે લાગી જાય હવે બેટા જો માર્કોફ નિકોફ હતો ત્યારે આ મુખ્ય નીપજ હતી અને પ્રતિમાર્કોફ નિકોફ આવ્યો પેરોક્સાઇડ આવ્યો અને એચબીઆર છે એટલે ઊંધું થઈ ગયું બેટા ક્લિયર છે અને આ નીપજ તમારી જે મળી એનું નામ આવી જશે બેટા ટુ બ્રોમો બરાબર હેગઝેન છ કાર્બન છે એટલે હેગઝેન અને એમાં લખી દઈશું આપણે ગૌણ નીપજ બોલો આવડી જાય બેટા ક્લિયર છે ક્વેશ્ચન જોઈ લો હેક્સ વન ઇનની એચ બી આર સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડની ગેરહાજરીમાં તો ત્યારે ટુ બ્રોમો એક્ઝેન આપણી મુખ્ય નીપત છે અને પેરોક્સાઇડની હાજરીમાં કરી ત્યારે વન બ્રોમો એક્ઝેન આપણી મુખ્ય નીપત છે એનું બંધારણ અને આઈયુપીએસસી નામ લખી દીધા બોલો કન્સેપ્ટ ક્લિયર છે ચેક કરો ચેક કરો ચેક કરો મારો ને તમારો જવાબ મેચ થઈ ગયો કે નહીં જો થઈ ગયો હોય તો તમે મહેનત કરી છે ચાલો હવે હોમવર્કમાં બીજા ક્વેશ્ચન આપ્યા હતા એ જોઈએ યસ જો આલ્કિન બંને છે પ્રોપેન ઓલ તો કયો હશે ચાલો જોઈ લઈએ ક્વેશ્ચન ફરી અહીંયા લખી દઉં છું ભાઈ ક્વેશ્ચન આવો હતો કે જો આલ્કીનના ઓઝોનોલિસિસથી જો આલ્કીનના ozono લિસિસથી મળતી બંને નીપજ મળતી બંને નીપજ કઈ આપી છે બેટા કીટોન છે પણ કયો કીટોન છે પ્રોપેન ટુ ઓલ છે કઈ છે ભાઈ પ્રોપેન ટુ ઓલ તો આલ્કીન કયો હશે આપણે આલ્કીન શોધવાનો છે બાળકો ધ્યાનથી જુઓ નીપજ આપી દીધી છે તો હું નીપજનું બંધારણ દોરું છું નીપજ કઈ આપી દીધી છે બેટા આપણને નીપજ આપી દીધી છે પ્રોપેન ટુ ઓલ ચાલો પ્રોપેન ટુ ઓન બરાબર ઓન ન આવે હા ઓલ નહીં આવે અહીંયા કરેક્શન કરી દેજો બેટા કીટોન હોય છે હા એટલે ઓન ન હશે ઠીક છે તો પ્રોપેન ટુ ઓન છે હા અહીંયા બી કરેક્શન કરી દઈએ પ્રોપેન ટુ ઓન છે કારણ કે આપણને ખબર છે ભાઈ ઓઝોનોલિસિસથી આલ્ હાઈડ અને કીટોન જ બને તો પ્રોપેન ટુ ઓન તો સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી હવે બેટા જ્યારે અહીંયા કીટોન બને છે ત્યારે હંમેશા આપણે વિચાર્યું હતું કે ઓઝોનોલિસિસમાં ઘર બને અને ઘર તૂટે તો આ કીટોન ડબલ બોન્ડવાળું બનાવતી વખતે હંમેશા આપણો ડબલ બોન્ડ આ જે ઓક્સિજન જેની જોડે જોડાયેલો છે એ જ કાર્બન એ જ કાર્બન ક્યાંક ડબલ બોન્ડ બનાવતો હોય તો ચાલો બંને નીપજ આજ છે તો હું સમીકરણ લખું છું જુઓ સી એચ થ્રી સી અને અહીંયા નીચે સીએ થ્રી અને આ સી જે ડબલ બોન્ડ ઓક્સિજન સાથે છે એ ડબલ બોન્ડ થી બીજા સેમ આવા સંયોજન જોડે જોડાઈ જાય તો આપણું સંયોજન કંઈક આવું મળશે દેખાય છે બેટા આનું આઈયુબીએસિ નામ શું થઈ જશે બેટા ટુ થ્રી ટુ કોમા થ્રી ડાયમી થઇલ અને ચાર કાર્બન છે એટલે બ્યુટ અને એમાં બે ઉપર ડબલ બનશે એટલે બ્યુટ ટુ ઇન આવી ગયું બેટા એનું ઓઝોનોલિસિસ કરીએ વત્તા ઓ થ્રી તો શું થશે બેટા ડબલ બોન્ડ તૂટી જશે અને વચ્ચે ઘર બની જશે જુઓ સી એચ થ્રી સી સી એચ થ્રી સી સી એચ થ્રી એચ થ્રી જુઓ જવાબ આપણો આ જ છે જવાબ તો આપણો આ જ છે પણ આપણે ચેક કરીએ છીએ કે શું એના ઓઝોનોલિસિસથી ખરેખર આપણને બે નિપજ આજ મળશે ચલો ઓઝોન કરીએ તો હવે તમને ખબર છે શું થાય ઘર બને તો જુઓ આ બે થોડા સાઈડમાં કરી દઈએ બરાબર બેટા હવે વચ્ચે ઓઝોન થી ઘર બનાવી દો ચાલો વચ્ચે ઓઝોન આવી ગયો ડબલ બોન્ડ નીકળી અને ઘર બની ગયું બેટા તમને ખબર છે ઓઝોન ઘર બનાવે અને માનવીય પ્રવૃત્તિ એટલે કે ઝિંક વધતા પાણીથી ઘર તૂટશે તો ચલો પ્રક્રિયા કરાવી દો ઝિંક વધતા પાણી જોડે શું થાય બેટા ઘર ક્યાંથી તૂટે જોઈ લો તૂટી ગયા બંને ઘરો અને શું બન્યું બંને બાજુ સીએચ થ્રી સી સી એચ થ્રી સીએચ થ્રી સી સી એચ થ્રી બોલો બે મોલ સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી પ્રોપેન ટુ ઓન બની ગયો બેટા પ્રોપેન ટુ ઓન બની ગયા બે મોલ તો યસ આપણો આલ્કીન કયો હશે બેટા ટુ થ્રી ડાય મિથાઈન આવડી જાય બેટા તો આ ક્વેશ્ચનનો જોઈ લો તમારો ને મારો જવાબ મેચ થવો જોઈએ ડન છે આશા રાખું છું થઈ ગયો હોય ચાલો નેક્સ્ટ એક હોમવર્કનો ક્વેશ્ચન હતો હજુ આ રહ્યો જો આ રહ્યો સમીકરણ પૂર્ણ કરો પહેલામાં એકલું એચ વાપર્યું છે આનું આઈયુબી નામ લખી દઈએ ચલો આપજો ટુ મિથાઇલ બરાબર ત્રણ કાર્બન છે એટલે પ્રોપ વન ઇન પ્રોપિન થઈ ગયું એની પ્રક્રિયા કરી છે એચબીઆર જોડે તો માર્કોવનિકોવ કયો નિયમ લાગુ પડશે બેટા આ કેસમાં એકલું એચબીઆર છે તો માર્કોવનિકોવ બરાબર બેટા ચલો માર્કોવ નિકોવ લગાવો તો ડબલ બોન્ડ તૂટ્યું એચ વધારે એચ સાથે જાય અને બીઆર એ કાર્બન જોડે જશે બેટા તો જોઈ લો શું નીપજ મળશે આપણી નીપજ મુખ્ય નીપજ મળશે સી એચ થ્રી સી સીએચ થ્રી અહિયાં બીઆર આઈ ગયું અને અહીંયા આવી જશે સી એચ થ્રી તો આ તમારી મુખ્ય નીપજ છે એનું આઈયુપીએસસી નામ કરી દઈએ આપણે તો ટુ મિથાઇલ પહેલા ટુ બ્રોમો આવશે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પછી ટુ મિથાઇલ તો ટુ બ્રોમો ટુ પ્રોપેન આવડી જાય અને આ નીપજની નીચે લખી દઈશું મુખ્ય નીપજ વધતા ગૌણ નીપજ કઈ રીતે મળે બેટા ઊંધું વિચારો એચ જે હતો વચ્ચે જ હશે ને બીઆર અહીંયા જ જશે તો સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી એચ ટુ બી આર તો આનું નામ શું થશે બેટા હવે આઈયુબી નામ ધ્યાનથી જુઓ ટુ બ્રોમો વન પર બ્રોમો આવ્યો આ વખતે તો વન બ્રોમો ટુ મિથાઈલ ટુ મિથાઈલ અને બેટા ત્રણ કાર્બન એટલે પ્રોપેન પણ આ નીપજ કેવી હશે બેટા ગૌણ નીપજ છે આવડી જાય ક્લિયર છે બેટા હવે બીજો કેસ જોઈ લો પેરોક્સાઇડ પેરોક્સાઇડ વખતે આજ બે નિપજ મળે પણ ઊંધી છત્તી કેમ ઊંધીચી પેરોક્સાઇડ જ્યારે પ્રક્રિયામાં હોય ત્યારે પ્રતિમાર્કોવનિકોવનો નિયમ આવે કયો આવે બેટા પ્રતિમાર્કોવનિકો બરાબર બેટા અને થશે શું એચ ક્યાં જશે હવે અહીંયા જશે અને બીઆર ક્યાં જશે અહીંયા એ મુખ્ય નીપજ આવે એટલે આ વાળી થઈ ગઈ અહીંયા મુખ્ય નીપજ તો ચાલો દોરી દો આનું આ અને લખી દઈએ આપણે સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી એચ બી આર અને ગૌણ નીપજ થશે બેટા સી એચ થ્રી સી સી એચ થ્રી બી આર સી એચ થ્રી બરાબર આ આઈયુપીએસસી નામ અહીંયા ઉપર લખેલા જ છે એટલે ફરી નથી લખતો તમારે લખવા જોઈએ આ મુખ્ય નીપજ અને આ ગૌણ નીપજ આવડી જાય બેટા હવે બોલો ક્લિયર છે ચેક કરી લો મારો ને તમારો જવાબ મેચ થઈ ગયો ચાલો ડન છે બેટા જવાબ મેચ થઈ ગયા હોમવર્ક ડીપીપી વારંવાર કહીએ છીએ રેગ્યુલર સોલ્વ કરો માર્ક તો જ આવશે ચાલો આગળ જોઈ લીધો આ બી હોમવર્કનો ક્વેશ્ચન અને આનો બી મેચ થઈ ગયો જવાબ હવે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આલ્કાઈન સંયોજનો બેટા આલ્કાઈન એટલે તમને ખબર છે કે પાછળ પ્રત્યય લાગે છે બેટા આ બરાબર છે અને એમાં કાર્બન જે હોય છે એ હંમેશા કયા બંધ બનાવતો હોય બેટા ત્રિપલ બંધ બનાવતો હોય છે અને એ ત્રિપલ બંધ બનાવશે ત્યારે એનું સંકરણ બાળકો મહત્વની વાત કરીએ છીએ તેનું સંકરણ હશે સંયોજનો મળશે કયા કયા બેટા આલ્કાઇન સંયોજન બે પ્રકારના મળશે પહેલો પ્રકાર રેખીય આલ્કાઈન રેખીય આલ્કાઈન देखिए एल्काइन નું સામાન્ય સૂત્ર છે બેટા CN H 2n - 2 CN H 2n - 2 ઝેડ જેવું ના લાગે એટલા માટે ક્લિયર છે બેટા હવે બેટા આમાં કિંમત મૂકી દઈએ પેલ્લો આલ્કાઇન C2 થી શરૂ થાય તો C2H2 2 * 2 = 4 - 2 એટલે 2

તો એનું સામાન્ય સૂત્ર પણ આવશે જોઈ લઈએ ચક્રિય આલ્કાઈન સૂત્ર આવશે બેટા હજુ આમાંથી બે હાઇડ્રોજન ઓછા કરી દો એટલે સૂત્ર આવી જશે ગયું બેટા સી એન એચ ટુ એન માઇનસ ફોર ચલો ચક્રિય આલ્કાઈન ત્રણથી ચાલુ થાય આપણે એકવાર વાર ચાર વાળો જોઈએ તો સી ફોર મૂકી જુઓ તો સી ફોર એચ ફોર ટુ ઝા એટ એટ માઇનસ ફોર એટલે ફોર આવી જશે બેટા જુઓ ફોર ટુ ઝા એટ અને એટ માઇનસ ફોર એટલે ફોર તો જુઓ એનું સૂત્ર કેવું હશે એનું બંધારણ કેવું હશે ધ્યાનથી જુઓ ચાર કાર્બન એમાં બે ત્રિપલ બંધવાળા અને બાકીના સિંગલ બંધવાળા હવે હાઇડ્રોજન બતાવી દો તો આ બે પાસે જ બે બે હાઇડ્રોજન આવશે ખાલી તો આ થઈ ગયું બેટા તમારું નામ આનું ટાઈન આવડી જાય બેટા તો આ રીતે આપણને રેખીય આલ્કાઈન અને ચક્રીય આલ્કાઈન મળે છે હવે બેટા વાત કરીએ એમાં બંધારણ કઈ રીતનું હશે તો આપણે વાત કરી લઈએ એમાં આજે ઇથાઇનનું બંધારણ ધ્યાન આપજો ઇથાઇન એટલે આપણને ખબર છે સી એચ ત્રિપલ બોન્ડ સી એચ બંનેમાં આ કાર્બનનું સંકરણ કયું થાય છે બેટા એસપી સંકરણ થાય છે હવે બેટા એસપી સંકરણ થતું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એની બે કક્ષકો મળે અને એ એકબીજાથી એકસો એસી ડિગ્રીએ ગોઠવાયેલી હોય છે તો જોઈ લો બેટા કાર્બનની બે કક્ષકો મળશે આ બંને એસપી છે બરાબર છે અને તે બંને હાઇડ્રોજન હશે બેટા તો હાઇડ્રોજન સાથે પણ આ રીતે ઓવરલેપ કરેલું હશે અને એ પણ સીગમા બંધ બને છે થોડુંક આ લાઈનને આપણે ખસેડી દઈએ આમ હમ જુઓ બેટા આ ઓવરલેપ થયું અને એ પણ સીગમાબંધ બનશે બેટા અને એ કોની જોડે હોય છે બેટા હાઇડ્રોજન જોડે તો જુઓ એકસો એસી ડિગ્રી એ સીએચ સી એચ થઈ ગયું પણ સર આ બે પાબંધનું શું ધ્યાન આપજો ઉપરનો એક પાઈ બતાવું છું અને નીચેનો પાઈ અલગ કલરથી બતાવું છું જેથી સમજાય આ બંને પાયબંધ કઈ રીતે બનેલા હશે તો જુઓ બેટા સૌથી પહેલા એની પીવાય ને પીઝેડ કક્ષકો બંધમાં ભાગ લેશે નહીં તો તો એ સમતલની સમતલની ઉપર નીચે એક પાઈ બંધ બનાવશે ખ્યાલ આવે છે બેટા આ બંધ થઈ ગયા તમારા પાઈ ક્યાં તો ઉપર હોય ક્યાં તો નીચે અને છેલ્લી પીઝેડ કક્ષક જે છે એ સમતલમાંથી બહાર આવતી હોય ક્યાં હોય બેટા સમતલમાંથી બહાર આવતી હોય એલ્કાઈન પહેલો ઇથાઇન નું બંધારણ હોય છે તો પોઈન્ટ લખી કાઢજો ખાસ આલ્કાઈન હોય તો એમાં સંકરણ થશે બેટા એસપી અને આકાર આવી જશે બેટા અને બેટા બંધ કોણ આવી જશે એકસો એસી ડિગ્રી ઇથાઈન મળ્યું અને આલ્કાઈન સંયોજનોનું સામાન્ય વાત કરીએ આપણે હવે બેટા આપણે આગળ જોઈએ તો એ છે આલ્કાઈન સંયોજનોનું નામકરણ અને સમઘટકતા તો ચલો બેટા ધ્યાન આપી દો આ સંયોજન છે તો એમાં લાગે છે પૂર્વ શક્ય નથી તો એમાં શક્ય શું આવશે પ્રત્યય મુખ્ય નામ વડ રૂટ એની પાછળ હંમેશા લાગશે તો એમાં હંમેશા પ્રત્યય આવશે બેટા અને એ પ્રત્યય આલ્કાઇન સંયોજનોમાં આઈન લાગે છે કયો લાગે છે બેટા આઈન ક્લિયર છે આટલી વસ્તુ તો હવે આપણે વાત કરીએ સમજીએ કે આઈન પ્રત્યય લાગે છે એ કઈ રીતે લાગે છે અને એનું નામકરણ શું થાય સપોઝ બેટા આપણે એક ચાર વાળો જોઈએ સાદો રેખીય આલ્કાઇન સી ફોર એચ આવી બેટા અને એમાં સમઘટકતાની પણ આપણે વાત કરી લઈશું ધ્યાન આપજો તો હવે પહેલું એક સંયોજન કંઈક આવું થશે ચાર કાર્બન એમાં પહેલો જ કાર્બન ટ્રિપલ બંધ ધરાવે છે બરાબર બેટા તો આ ચાર થઈ ગયા હાઇડ્રોજન મૂકો અહીંયા એક આવ્યો અહીંયા એક પણ નહીં અહીંયા બે અને અહીંયા ત્રણ ત્રણ ને બે પાંચ ને એક છ આવી ગયું બેટા

બંને કયા સમઘટક કહેવાય તો એને સ્થાન સમઘટક કહે છે આમાં બે પ્રકારના સમઘટકતા મળશે કઈ બે પ્રકારની સમઘટકતા મળશે બેટા તો એક તો સ્થાન સમઘટકતા અને બીજું શૃંખલા સમઘટકતા પણ શૃંખલા આ કેસમાં મળશે નહીં એ પાંચ વાળામાં મળશે ચાલો આપણે પાંચ વાળું એક જોઈએ તો પાંચ વાળો સી ફાઈ એચ ફાય ટુઝાર ટેન માઇનસ ટુ એટલે કે એટ ક્લિયર તો સી ફાઈ એચ એટ ના બે સમઘટક દોરું છું મળશે તો વધારે ખાલી બે દોરું છું જેથી તમને શૃંખલા સમજાવી શકું તો જુઓ બેટા પહેલું એક પ્રોબેબિલિટી છે કે પાંચે પાંચ કાર્બન એક જ રેખામાં હોય અને પહેલા બે કાર્બન વચ્ચે બંધ હોય ચાલો તો આ શું થઈ ગયું બેટા આ થઈ જશે બેટા તમારું પ્રોપ વન આઈન પેન્ટ વન આઇન સોરી પાંચ કાર્બન છે એટલે પેન્ટ વન આઈન બોલો ડન છે બેટા હવે બેટા એક શક્યતા છે કે એક શૃંખલામાંથી કાર્બન જોડાઈ અને વચ્ચે ક્યાંક હોય જોઈ લો બોન્ડ થ્રી અને આ અહીંયા શૃંખલામાં આવી ગયો તો જુઓ બેટા અગેન ટ્રિપલ બોન્ડ તો વન પર જ રહ્યો છે પણ એક આને પોતાની જગ્યા બદલી તો આનું નામ શું થઈ જશે બેટા થ્રી મિથાઈ નંબરિંગ જોઈ લો વન ટુ થ્રી ફોર ઘણા બાળકો કન્ફ્યુઝન થાય છે કે સર સબસ્ટિટ્યૂટને નંબર આપો જે આ શાખા છે એને નંબર આપો નજીકનો કે મલ્ટિપલ બંધને બી બંધ કે ત્રી બંધ હોય તો પ્રાયોરિટી હંમેશા યાદ રાખો પહેલાં ક્રિયાશીલ સમૂહ આવે પછી આવે છે મલ્ટીપલ બંધ એક કરતાં વધારે બંધની પ્રાયોરિટી અને પછી છેલ્લી પ્રાયોરિટી આવે છે શાખાઓને જે પૂર્વગમાં લાગતા હોય એને તો બરાબર છે તો એટલે અહીંયા જ વન નંબર આપવો પડશે થ્રી ઉપર આવશે બેટા મિથાઇલ તો થ્રી મિથાઇલ ચાર કાર્બન એટલે બ્યુટ અને બેટા એમાં વન ઉપર આવી જશે આઈન તો બ્યુટ વન આઈન બોલો ક્લિયર છે બેટા થ્રી મિથાઇલ બ્યુટ વન આઈન તો આ તમને મળી ગયું આલ્કાઇન સંયોજનમાં સમઘટકતા અને નામકરણ ચલો હવે એનું એક ઉદાહરણ જોઈ લઈએ હવે જુઓ બેટા કયો સમ સભ્ય કીધો છે આપણને પાંચમો સભ્ય પાંચમો સભ્ય થઈ જશે છ કાર્બન વાળો કેમ છ કાર્બન વાળો સર કારણ કે બેટા પહેલો સભ્ય બે કાર્બન વાળો છે તો આ છ કાર્બન વાળો સભ્ય થશે બેટા તો છ કાર્બન વાળો સભ્ય લખી દો દોત્ર સી સિક્સ અણુ સૂત્ર લખીએ છીએ સી એન એચ ટુ એન માઇનસ ટુ તો સિક્સ ટુ ઝા ટ માઇનસ ટુ એટલે ટેન આવડી જાય બેટા ચલો હવે આના સમઘટકો દોરીએ અને એના આઈયુ પીએસિ નામ લખીએ પહેલો સમઘટક 6 કાર્બન એમાં ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ પહેલો છે તો CH3CH2CH2CH2CH3 આ પહેલું થઈ ગયું 6 કાર્બન આવી ગયા એક ટ્રિપલ બોન્ડ આવી ગયો આનું નામ આવી ગયું હેક્સ 1 આઇન હેક્સ 1 આઇન અથવા હેક્ઝાઇન તો બી ચાલે બેટા डन चलो બીજું ઉદાહરણ જોઈએ એનું બેટા બીજા ઉદાહરણમાં ખાલી હવે આ ત્રિપલ બોન્ડ ને બીજી જગ્યાએ મોકલું છું સ્થાનતા સી એચ થ્રી સી ત્રિપલ બોન્ડ સી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી તો બીજા સ્થાન પર શિફ્ટ કર્યો બેટા આનું નામ શું આવશે બેટા ધ્યાન આપજો આનું નામ આવશે હેગ ટુ આઇન નેગ ટુ આઇન

બોલો ક્લિયર છે બેટા ત્રણ સમઘટક કયા થયા બેટા ત્રણે ત્રણ સમઘટક અહીંયા તમારા શૃંખલા સમટક થાય છે સોરી સ્થાન થાય છે શૃંખલા બધામાં છ ની છ રહી ખાલી ત્રિપલ બંધ સ્થાન બદલાય છે એટલે બેટા સ્થાન સમઘટક કહેવાશે હવે જુઓ બેટા ચલો આગળ એના શૃંખલામાં વિચારીએ હવે હવે સ્થાનમાં આનથી આગળ નહીં લઈ જવાય કેમ અહીંયા લઈ ગયા ધારો કે તો એ પાછો ટુ વાળો જ થઈ ગયો એટલે સ્થાનમાં ત્રણ મળ્યા શૃંખલામાં હવે જોઈએ ચલો તો ચોથો સમઘટક દોરીએ શૃંખલા વાળો જેમાં પહેલો ટ્રિપલ બોન્ડ ત્યાંનો ત્યાં જ રાખેલો છે ડન બેટા હવે બેટા એક મિથાઈલ ને ખસેડીએ છીએ અને એને અહીંયા લાવી દીધું પહેલાં તો ચલો હવે ઉપર પાંચની શ્રેણી થઈ ગઈ બેટા આપણી બરાબર છે બેટા પાંચ કાર્બનની શ્રેણી થઈ ગઈ એક મિથાઈલ ખસ્યો તો આનું આઈયુબીએસસી નામ શું થશે બેટા ત્રિમિથાઇલ ત્રિમિથાઇલ કેટલા કાર્બન છે પાંચ તો પેન્ટ વન આઇન થઈ ગયું બેટા ત્રિમિથાઇલ પેન્ટ વન આઇન હવે જુઓ બેટા પાંચમા નંબરનું એક સિકવન્સ લઈએ આપણે તો હવે એમાં શું થાય છે સી એચ ની શૃંખલામાં આનું ખાલી સ્થાન ખાલી આપણે આનું નામ શું થશે બેટા વન ટુ થ્રી ફોર ફોર મિથાઇલ ફોર મિથાઇલ કેટલા કાર્બન થયા અગેન પાંચ તો પેન્ટ 1 આઇન થઈ ગયો બેટા હવે કોઈ કે કે સર આને અહીંયા ખસેડી દો તો એ થાશે નહીં કેમ જો આને અહીંયા ખસેડી દો તો સીધું હેગ્સ 1 આઇન થઈ ગયું હવે બેટા આ CH3 ને અહીંયા જ રાખી આ ડબલ બોન્ડ ની જગ્યા ખસેડીએ તો શું થશે ધ્યાન આપજો તો શું થશે ધ્યાન આપજો આ CH પછી આ અહીંયા CH3 પછી C અહીંયા ત્રિપલ બોન્ડ સી સી પછી અહીંયા જુઓ શું થઈ ગયું બેટા અહીંયા સી એચ જોડે સી એચ થ્રી એમનું એમ અને આ સી એચ થ્રી તો હવે આનું નામ શું થઈ જશે બેટા તો અગેન ફોર પર મિથાઇલ ટોટલ પાંચ કાર્બન છે પેન્ટ ટુ આઈન શું નામ થઈ ગયું બેટા આનું ફોર મિથાઈલ અને પેન્ટ ટુ આઈન બરાબર તો આ છ સમઘટક મળ્યા એમાં બેટા ધારો કે આ કોઈ બી સમઘટક જોડે આ સમઘટક તમે કમ્પેર કરો તો એ શૃંખલા સમઘટક કહેવાય કેમ કે આમાં છ ની શૃંખલા હતી આમાં પાંચ ની શૃંખલા થઈ આ બંને કરો તો એ સ્થાન સમઘટક કહેવાય કેમકે મિથાઈલે જગ્યા બદલી છે તો આમાંથી કોઈ બી બેલો તો એ સ્થાન આમાંથી કોઈ બી બેલો તો સ્થાન પણ આ અને આ કમ્પેર કરો તો એ શૃંખલા સમઘટક કહેવાય ક્લિયર છે બેટા કેમકે કીધું છે કઈ સમઘટકતા છે એ બી કહો તો આપણે કહી દીધું હજુ એક સમઘટક બાકી છે જુઓ સાતમો સમઘટક તમને કઈક આવો મળશે એનો કે જેમાં ત્રિપલ બોન્ડ તો છે પણ હવે બે બે મિથાઈલે પોતાની શૃંખલા બદલી હશે જોઈ લો ટોટલ આપણા છ હતા ત્રણ ચાર પાંચ અને છ તો બે બે મિથાઈલ શૃંખલામાં આવી ગયા ચાર કાર્બન બેટા એટલે બ્યુટ વન આઈ ન બોલો ક્લિયર છે બેટા કુલ સાત સમઘટક મળે છે અને સાત સમઘટકમાં આપણે જોયું એ પ્રમાણે આ ત્રણ સમઘટકમાંથી કોઈ બી બેની કમ્પેરિઝન કરો તો એ સ્થાન સમઘટક છે આ ત્રણમાંથી કોઈ બી બેની કમ્પેરિઝન કરો તો એ સ્થાન સમઘટક છે પણ આ ત્રણમાંથી કોઈ એક અને આ ત્રણમાંથી કોઈ એક એમ બે સરખામણી કરો તો એ શૃંખલા સમઘટક છે અને બેટા આ ત્રણમાંથી કોઈ આ સાતમા સાથે સરખાવો કે આગળનામાંથી કોઈ બી સાતમા સાથે સરખાવો તો એ શૃંખલા સમઘટક છે ક્લિયર છે તો અહીંયા તમે નીચે ગોલ્ડન લાઈન લખી શકો છો કે શ્રૃંખલા અને શૃંખલા અને શૃંખલા એમ બે પ્રકારની સંઘટકતા જોવા મળે છે બોલો બેટા ક્લિયર છે તો આ ઉદાહરણ પરથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે આ બે સમઘટકતા જોવા મળે ચાલો બેટા હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ કે આલ્કાઇન સંયોજનની બનાવટ કઈ રીતે થાય તો બેટા આલ્કાઇન સંયોજન બનાવવા માટેની જુદી જુદી ત્રણ પદ્ધતિ ફેમસ છે અને જે વપરાય છે પણ આપણી એનસીઆરટીમાં બે જ પદ્ધતિ આપી છે પણ બારવા માટે કામની હોવાથી આપણે ત્રીજી એક્સ્ટ્રા પદ્ધતિ પણ જોવાના છીએ પહેલી પદ્ધતિ છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી તો પ્રશ્ન થાય કે સર કેલ્શિયમ કાર્બાઇડ સી એ સી ટુ બનશે કઈ રીતે એ કેલ્શિયમ કાર્બાઇડમાંથી આલ્કીન બને છે પણ પહેલાં આપણે શું જોવું પડશે કે કેલ્શિયમ કાર્બાઇડ કઈ રીતે બને છે તો અહીંયા હું સાઈડમાં તમને સાઈડમાં તમને સૌથી પહેલાં કેલ્શિયમ કાર્બાઇડની બનાવટ સમજાવું છું ધ્યાન આપજો કેલ્શિયમ બનાવટ કે ભાઈ એ કઈ રીતે બનશે પછી એમાંથી આપણે આલ્કીન તો બનાવીશું પણ પહેલા કેલ્શિયમ કાર્બાઇડ કઈ રીતે બને તો જુઓ બેટા કેલ્શિયમ કાર્બાઇડ બનાવવા માટે પહેલું સ્ટેપ ઉપયોગમાં આવે છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે હીટ આપવામાં આવે ત્યારે એમાંથી બેટા કેલ્શિયમ ઓક્સાઇડ ઘન ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે જુઓ થોડું આ બોક્સને આપણે મોટું કરી દઈએ બેટા આ બોક્સને મોટું કરી દઈએ હા બરાબર બેટા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે આપણે બનાવવું છે તો બેટા કેલ્શિયમ કાર્બાઇડ બન્યું કેલ્શિયમ ઓક્સાઇડ તો હવે સેકન્ડ સ્ટેપમાં બેટા કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે કાર્બન જોડે કાર્બન જોડે એને પ્રક્રિયા કરાવવામાં આવે છે તો એમાંથી બને છે બેટા કેલ્શિયમ કાર્બાઇડ અને બેટા જોડે જોડે કાર્બન મોનોક્સાઇડ મુક્ત થશે ફરી એક વસ્તુ યાદ રાખજો બેટા આનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ બરાબર છે બેટા અને આ જે બને છે એ છે બેટા કેલ્શિયમ ઓક્સાઇડ અને બેટા ફાઈનલી આ જે બની ગયું એ આપણું બની ગયું કેલ્શિયમ કાર્બાઇડ બરાબર છે કેલ્શિયમ કાર્બાઇડ હવે બેટા આપણે જોવાનું છે દીકરાઓ કે આ કેલ્શિયમ કાર્બાઇડમાંથી આપણે આલ્કીન કઈ રીતે બનાવીએ છીએ જુઓ બેટા સમીકરણ ધ્યાન આપજો કેલ્શિયમ કાર્બાઇડ કે સીએ સી ટુ એની પ્રક્રિયા મોલ પાણી સાથે કરવામાં આવે છે તેની સાથે પ્રક્રિયા કરીએ છીએ બે મોલ પાણી સાથે તો પ્રક્રિયા થતા આપણને બેટા પ્રક્રિયા થતા આપણને સી ટુ એચ ટુ મળે છે વધતા ઉપનીપજ તરીકે બે મો કેલ્શિયમ હાઈડ્રોક્સાઇડ એક મોલ મુક્ત થાય છે જોઈ લો કેલ્શિયમ જોડે ઓએચ બે બે જતા રહ્યા તો એચ એચ વધ્યા વધ્યા સી સી ટુ ટુ તો આપણને આ પ્રક્રિયાથી ખાસ ઇથાઇન મળે છે શું મળે છે બેટા ઇથાઇન તો બેટા આ છે ઇથાઇનની બનાવટ માટે સ્પેશિયલ મેથડ જે છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી પણ આપણે કેલ્શિયમ કાર્બાઇડમાંથી ઇથાઇન બનાવવાનું જોઈ લીધું કે પાણી સાથે પ્રક્રિયા કરતાં આપણને ઇથાઇન મળી જશે પણ મહત્ત્વની વાત અહીંયા એ હતી કે આ કેલ્શિયમ કાર્બાઇડ બનાવવું કઈ રીતે અને એ આપણે ખાસ જોઈ લીધું કે કેલ્શિયમ કાર્બોનેટની ગરમી આપી વિઘટન કરી કેલ્શિયમ ઓક્સાઇડ બનાવાય અને એ કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કાર્બન સાથે પ્રક્રિયા દ્વારા કેલ્શિયમ કાર્બાઇડ બને છે ક્લિયર છે બેટા તો આ હતી પહેલી બનાવટ હવે આપણે આગળ વાત કરીએ બીજી તબક્કામાં જેમાં આપણે જોઈશું વીસીનલ ડાય હેલાઇડ સંયોજનમાંથી તમે નામ સાંભળ્યું છે બેટા વીસીનલ ડાય હેલાઇડ એટલે કે બે પાસે પાસેના કાર્બન પર બે સમાન હેલોજન હોય તો એને વીસીનલ ડાય હેલાઇડ કહેવાય છે ફોર એક્ઝામ્પલ સી એચ થ્રી સી એચ જુઓ સી એચ થ્રી સી એચ સી એચ ટુ અને બંને જોડે બેટા બીઆર બીઆર આનું નામ થાય છે બેટા વન કોમા ટુ ડાયબ્રોમો અને કેટલા કાર્બન છે ત્રણ એટલે એને કહેવાય છે બેટા પ્રોપેન તો વન કોમા ટુ ડાયબ્રોમો પ્રોપેનની પ્રક્રિયા આપણે બેટા આની પ્રક્રિયા આપણે આલ્કોહોલિક આલ્કોહોલિક જોડે કરીએ અથવા આલ્કોહોલિકલ્કોહોલ લખી શકો હા બરાબર બંનેનો મિનિંગ એક જ છે તો એની સાથે પ્રક્રિયા કરીએ આપણે તો શું થશે ધ્યાન આપજો અહીંયાથી એક કે એક બી અને બાજુમાંથી કોઈ બી એક જગ્યાએથી એચ જશે ગયો બેટા અને આપણને મળી જશે જુઓ એક કેચ ગયો બેટા અને એક જીઆર જશે સોરી અને એક જશે બેટા એચ ટુ આલ્કિનમાં બી હજુ એક હેલોજન છે સી એચ ડબલ બોન્ડ સી એચ બી આર કયું બેટા આટલું અહીંયાથી એક એચ જુઓ અહીંયાથી એક બીઆર ગયો હા અને અહિયાંથી એક એચ ગયો બરાબર અને આપણને આવું સંયોજન મળ્યું હવે આ સંયોજનની બેટા હવે આ સંયોજનની આપણે પ્રક્રિયા કરીએ છીએ સોડા માઇડ જોડે ધ્યાન આપજો ખાસ સોડા માઇડ હવે બેટા સોડા લાઈમ આપણે ભણ્યા હતા પણ આ સોડા માઇડ શું છે સોડા માઇડ વાસ્તવમાં બેટા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયાનું મિશ્રણ છે શું છે બેટા ધ્યાન આપજો હું અહીંયા ઉપર લખું છું સોડા માઇડ બરાબર બેટા એ થાય છે શું બેટા એને ઓએચનું મિક્સચર છે એમાંથી બનેલું છે બેટા એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એમોનિયા એમાંથી બને છે યાદ રાખજો બેટા સોડા લાઈમ અલગ હતું સોડા લાઈમ કે ને તો એ અલગ હતું એ હતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ આ સોડા માઇડ છે બરાબર બેટા હવે એની સાથે પ્રક્રિયા કરતાં અહીંયા શું થશે બેટા એન એ બી આર અને એચ ટુ જોડે એચ આલ્ફા પરથી બી આર બીટા પરથી એચ દૂર થઈ જશે બેટા અને વચ્ચે મળી જશે આપણને ત્રિપલ બોન્ડવાળું સંયોજન તો જુઓ સી એચ થ્રી સી ત્રિપલ બોન્ડ સી એચ મળી ગયું બેટા આ સંયોજન જે મળ્યું એ આલ્કાઈન છે અને કયું આલ્કાઇન છે બેટા પ્રોપાઇન આવડી જાય બેટા તો ફરી એકવાર આપણે વિસિનલ ડાયલાઇડમાંથી કઈ રીતે બનાવ્યું બેટા તો વિસિનલ ડાયહેલાઇડની સૌથી પહેલાં આલ્કોહોલિક કેઓએ જોડે પ્રક્રિયા કરાવી જેથી આપણને કે અને એચ ટુઓ દૂર થયું અને ત્યારબાદ બેટા આપણે એની સોડા માઇડ એને એનએચ ટુ જોડે પ્રક્રિયા કરાઈ તો એને બીઆર દૂર થશે જુઓ બેટા ધ્યાનથી શું શું દૂર થાય છે એને બીઆર ગયું બેટા અને એનએચ ટુ જોડે એચ એટલે એમોનિયા આ બે વસ્તુ દૂર થતા આપણને પ્રોપાઇન મળી જાય છે ક્લિયર છે બેટા બહુ સરળ પ્રક્રિયા છે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ ચાલો હજુ એક ઉદાહરણ જોઈએ આ પહેલું જોયું હવે બીજી એક સમીકરણ જોઈએ સેમ આવું જ बराबर vc नल डाई हैलाइडમાંથી જ ch2 ch2 બંને બાજુ બેટા cl cl છે હવે તો આનું નામ શું થઈ જશે બેટા આનું નામ થશે બેટા 1,2 ડાઇક્લોરો ઈથેન બરાબર બેટા એની પ્રક્રિયા કોની જોડે કરાવીએ છે બેટા અગેન આપણે આલ્કોહોલિક koh अल्कोहोलियर એટલે બેટા મિથેનોલ અથવા ઇથેનોલ માં ઓગાળેલ KOH જોડે તો પ્રક્રિયા થતા ધ્યાન આપજો બે વસ્તુ મુક્ત થશે કે જોડે Cl એટલે KCl અને બેટા OH જોડે કોઈ બી એક H કે જોડે Cl OH જોડે H તો બે વસ્તુ દૂર થઈ ગઈ બેટા તો બચ્યું શું બેટા અહીંયા સી એચ સી એલ સીએચસીએલ ડબલ બોન્ડ સી એચ ટુ આને બેટા વિનાઇલિક વિનાઇલિક હેલાઇડ કહેવાય ખાલી જાણકારી માટે લખજો બારમા ધોરણમાં કામ આવશે વિનાઇલિક હેલાઇડ જ્યારે ડબલ બોન્ડમાં એક કાર્બન જોડે હેલોજન કનેક્ટ હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય છે બરાબર બેટા હવે એની પ્રક્રિયા એની પ્રક્રિયા સોડા માઇડ જોડે કરવામાં આવે એટલે કે એને ટુ જોડે કરવામાં આવે બેટા ત્યારે બેટા અહીંયાથી એક એને એક સીએલ ગયું બેટા એન એચ ટુ અને એક એચ એન એચ થ્રી અને વચ્ચે ત્રિપલ બંધ બની જશે તો શું આવી ગયો બેટા સી એચ ત્રિપલ બંધ સી એચ ઇથાઇન બની ગયો બેટા આનું સામાન્ય નામ એસિટીન પણ કહેવાય છે ડન બેટા તો આ હતી આપણે આલ્કાઇનની બનાવટની બીજી પ્રક્રિયા જે હતું વિસીનલ ડાયલાઇડમાંથી હવે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ જેમિનલ ડાય હેલાઇડમાંથી આ પ્રક્રિયા બેટા એનસીઆરટીમાં આપી નથી પણ બનાવી શકાય છે બરાબર એટલે આ કમ્પિટિટિવ એક્ઝામ અને બારમા ધોરણમાં કામ આવશે નોટ ઇન એન સી આર ટી ચોપડીમાં તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ છતાં આપણે કરાવીએ છીએ કેમકે જે ડબલ ઇ નીટ માટે આ મહત્વની પ્રક્રિયા છે ક્લિયર ચલો જોઈએ પ્રક્રિયા શું છે જેમિનલ ડાયહેલાઇડ એટલે તમે ભણી ગયા છો જો એક જ કાર્બન પર બે એક સમાન હેલોજન હોય તો એને જેમિનલ ડાયલાઇડ કહેવાય છે તો જોઈ લો ચલો એનું ઉદાહરણ લઈને વાત કરીએ આપણે તો સી એચ થ્રી સી એચ બે સીએલ કનેક્ટેડ છે બરાબર બેટા આ જેમિનલ ડાયહેલાઇડ થઈ ગયું આનું નામ આવે વન કોમા વન ડાય ક્લો ઇથે બરાબર બેટા હવે એની પ્રક્રિયા આપણે અગેન સેમ આગળની જેમ જ છે બધું કોની જોડે કરીએ છીએ બેટા આલ્કોહોલીય કેઓએ જોડે બેટા ગરમી આપીશું અને આલ્કોહોલિય કે થોડું વોર્મ કરીએ બરાબર તો તરત જ શું છૂટું પડશે બેટા કે જોડે સી અને ઓ જોડે એચ આલ્ફા કાર્બન પરથી હેલોજન બીટા પરથી હાઇડ્રોજન તો જોઈ લો કે સી એલ અને પાણી છૂટું પડી ગયું બેટા અને આપણને કઈ નીપજ મળી જુઓ એક એચ ગયો તો સીએચ ટુ બેટા ડબલ બોન્ડ સી એચ સી એલ યાદ કરો આપણે આનું નામ લખ્યું હતું બેટા વિનાઇલિક ક્લોરાઈડ કહેવાય છે સોરી ય આવે આવે ઈ વિનાઇલિક હેલાઇડ અને ક્લોરીન છે એટલે એને ક્લોરાઇડ બી કહી શકું બરાબર બેટા હવે બેટા અગેન આની પ્રક્રિયા કરાવીએ છીએ આપણે આગળ સોડામાઇડ જોડે એની જોડે બેટા સોડામાઇડ એટલે કે એન એ એન એચ ટુ જોડે તો હવે બેટા આ એનએ ટુ જોડે પ્રક્રિયામાં એને જોડે ધ્યાનથી જોજો એને જોડે સી એલ ટુ જોડે એચ એમ બે નીપજ દૂર થઈ ગઈ બેટા ઉપનીપજ એનએ સી અને એમોનિયા તો બાકી શું રહ્યું બેટા બાકી રહ્યું બેટા સી એચ ટ્રીપલ બોન્ડ સી એચ અને આ જે મળી ગયું એને આપણે કહીએ છીએ ઇથા આવડી જાય બેટા ઈથાઇન હા ઈલ નહી સોરી ઈથાઇન તો આ રીતે બેટા આપણે આલ્કાઈન બનાવી શકીએ છીએ વિસીનલ ડાયલાઇડ હોય કે જેમિનલ ડાયલાઇડ હોય તો બેટા આપણે ત્રણ બનાવ જ જોઈએ પહેલી જોઈએ કેલ્શિયમ કાર્બાઇડમાંથી પછી જોઈ વેસિનલ ડાયલાઇડમાંથી અને છેલ્લી આપણે આ જેમિનલ જોઈએ ચાલો એકવાર નજર નાખી લો હવે બેટા આપણે જોવા જઈ રહ્યા છીએ આલ્કાઇનના ભૌતિક ગુણધર્મો બરાબર આલ્કાઇન સંયોજનના ભૌતિક ગુણધર્મો પણ ઓલમોસ્ટ ઓલમોસ્ટ આલ્કેનને અનુસરે છે જે રીતે આલ્કેનમાં ફેરફાર જોવા મળતો તો એવી રીતે જ મળ્યો અને એવી રીતે જ મળે છે એનો ભૌતિક ગુણધર્મ જોઈએ જે લખેલું છે ભૌતિક અવસ્થા તો બેટા ધ્યાન આપજો પ્રથમ ત્રણ પ્રથમ ત્રણ આલ્કાઇન પ્રથમ ત્રણ આલ્કાઇન કયા આવે બેટા સી થ્રી થ્રી લઈને સી થી લઈને સી ફોર સુધીના ત્રણ આલ્કાઈન એ ત્રણે ત્રણ બેટા એ ત્રણે ત્રણ બેટા વાયુ અવસ્થામાં છે ક્લિયર પ્રથમ ત્રણ ટુ થ્રી ફોર એ વાયુ અવસ્થામાં છે ત્યારબાદ બેટા એ પછીના આઠ પછીના આઠ કયા આવશે બેટા સી ફોર થી પતી ગયું તો ફાઈવ થી લઈને સી ટ્વેલ્વ સુધીના પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે થી લઈ એ ના સ્વરૂપમાં હોય છે હવે કયા આવ્યા બેટા બાકીના બધા જ બાકીના બધા જ આલ્કાઈન એટલે કે બેટા સી તેર થી બધા જ બરાબર સી તેર થી લઈ ચૌદ પંદર અપ ટુ એન સુધીના બધા જ એ બધા જ બેટા ઘન સ્વરૂપમાં હોય છે બેટા ભૌતિક ગુણધર્મ ક્લિયર છે જેમ જેમ આણવીય દળ વધે ચેન વધે અવસ્થા બદલાય છે બરાબર બેટા છે હવે રંગની વાત કરીએ તો બધા જ આલ્કાઈન બધા જ આલ્કાઈન

વિસિસ્ત વાસ ધરાવે છે ધીસ વાસ ધરાવે છે બરાબર બેટા બાકીના બધા જ વાસ વિહીન છે બાકીના બધા જ આલ્કાઇન વાસ છે બોલો ડન છે બેટા આટલું આટલો કન્સેપ્ટ ક્લિયર છે બેટા રંગવાસ શું થઈ ગયો હવે બેટા હજુ બીજા બે ભૌતિક ગુણધર્મ જોઈએ ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા તો આપણે આલ્કેનમાં જ લખ્યું હતું એ જ પ્રમાણે અહીંયા લખી શકાય બેટા ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ આણવીય દળ જેટલી શાખા જેટલી મુખ્ય શૃંખલા લાંબી થશે જેટલા કાર્બન વધશે આણવીય દળ કહી દો અથવા તો કાર્બનની સંખ્યા કહી દો જેટલી વધે એટલા ઉત્કલન બિંદુ વધે છે પણ એ ઇનવર્સલી પ્રપોઝનલ ટુ છે શાખા એટલે બેટા જેટલી શાખા વધશે એટલા ઉત્કલન બિંદુ ઘટે છે આપણે ઓલરેડી આ ગુણધર્મ ભણી ગયા છીએ સપોઝ આપણે એના બે ઉદાહરણ લઈ લઈએ બેટા જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ધારો કે ત્રણ વાળો આલ્કીન છે સી એચ થ્રી સી ત્રિપલ બોન્ડ સી એચ એનું ઉત્કલન બિંદુ કરતા ચાર વાળા એક શૃંખલાનું ઉત્કલન બિંદુ વધારે હોય બરાબર બેટા બીજું એક ઉદાહરણ પણ લઈ શકો તમે શાખાવાળું ને શાખા વગરનું ધારો કે પાંચ વાળું શાખાવાળું છે આ જોઈ લો પેન્ટ વન આઈન છે એના ઉત્કલન બિંદુ વધારે હોય પણ જો તેમાં એક શાખા પડી જાય જુઓ એક શાખા પડી ગઈ બેટા તો એનું ઉત્કલન બિંદુ ઘટી જાય આવડી જાય બેટા આટલું આ એક બી આમાં આણવીય દળ વધતું બતાયું આમાં એક બી શાખા નહીં આમાં એક શાખા આનું નામ થઈ ગયું બેટા પેન્ટ વન આઈન बराबर बेटा एनो उत्कलन, हाँ, तो उत्कलन बिंदु करता 2 मिथाइल सॉरी 3 मिथाइल આવશે આ કારણ કે નંબરિંગ મલ્ટીપલ બોન્ડ થી કરવું પડે તો જુઓ બેટા 3 মিথાઇલ બ્યુટ આઇન એસ વોટ બ્યુટાઈન લખી દો એનો ઉત્કલન બિંદુ ઓછું હશે બોલો ક્લિયર છે આટલું બેટા બીજી વસ્તુ ઉત્કલન બિંદુમાં કહું ધારો કે ધારો કે આ પોઈન્ટ બહુ મહત્વનો છે ધ્યાન આપજો સરખા આણવીય દળવાળા સરખા આણવીય દળ ધરાવતા જો આપણે બેટા લગભગ સમાન આણવીય દળ ધરાવતા આલ્કેન આલ્કિન આલ્કાઇનની સરખામણી કરીએ તો આલ્કાઈન જે છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે આલ્કિનનું છે એ ઓછું હશે અને એના કરતાં પણ આલ્કેનનું છે એ સૌથી ઓછું હશે બેટા આ પોઈન્ટ ખાસ યાદ રાખજો મલ્ટિપલ બોન્ડના કારણે ઉત્કલન બિંદુમાં આ ફેરફાર જોવા મળે છે તો આલ્કાઇનમાં ત્રિપલ છે એટલે એના કરતા ઓછું હશે જ્યારે સહેલાઈથી તૂટે તો એનું ઓછું હોય છે બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ હવે બેટા આપણે આગળ વાત કરીએ દ્રાવ્યતા તો હવે અહીંયા મહત્વનો પોઈન્ટ લખું છું ધ્યાન આપજો આલ્કીન સ્વભાવે થોડો ધ્રુવ્ય હોવા છતાં પણ થોડો ધ્રુવીય કઈ રીતે થોડો ધ્રુવી હોય છે હમણાં એના રાસાયણિક ગુણધર્મ ભણીશું એમાં પહેલો ગુણધર્મ જ ભણીશું ત્યારે તમને ડિટેલમાં સમજાઈશ આલ્કાઈ આલ્કીન નહીં આલ્કાઈન આવશે સોરી આપણે આલ્કાઈનના ગુણધર્મની વાત કરીએ છીએ એટલે તો લખું છું આલ્કાઈન બરાબર સ્વભાવે થોડો ધ્રુવ્ય હોવા હોવા છતાં એક મિન ધ્રુવીય હોવા છતાં પણ છતાં પણ પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે થોડો ઘણો ધારો કે તમે સો એમ એલ પાણીમાં ઓગાળો ને તો એકાદ એમ ઓગળે બાકી અદ્રાવ્ય ના ઓગળી શકે ક્લિયર છે તો આલ્કાઇન સ્વભાવે થોડો ધ્રુવ્ય હોવા છતાં પણ પાણીમાં લગભગ અદ્રાવ્ય રહે છે હવે આમાં નેક્સ્ટ પોઈન્ટ હજુ લખું છું એ બહુ મહત્વનો છે ધ્યાન આપજો આલ્કાઇન સંયોજનો બેન્ઝીન કાર્બન ટેટ્રાક્લોરાઈડ જેવા અધ્રુવીય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ એટલે કે ધ્રુવ્ય પદાર્થમાં દ્રાવ્ય નથી થતા પણ અધ્રુવ્ય પદાર્થ હોય તો એમાં દ્રાવ્ય થઈ જાય છે ક્લિયર બેટા અહીં આપણે આ પાંચે પાંચ એના ભૌતિક ગુણધર્મ જોયા કે ભૌતિક અવસ્થા કેવી હોય છે રંગ કેવો હોય છે વાસ કેવી હોય છે ઉત્કલન બિંદુ કઈ રીતે જ ફેરફાર જોવા મળે છે અને દ્રાવ્યતા શું હોય છે ચાલો એકવાર નજર નાખી લો ચાલો બાળકો ડન છે અહીંયા આપણે ભૌતિક ગુણધર્મો પણ પૂરા કર્યા હવે વાત કરવા જઈ રહ્યા છીએ આગળ આલ્કાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મોની કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ આલ્કાઇન સંયોજનો કઈ રીતે આપે છે તો પહેલો છે આલ્કાઈન સંયોજનોનો એસિડિક સ્વભાવ બેટા એસિડિક સ્વભાવ એટલે શું કે આલ્કાઇન સંયોજનો એઝ અ એસિડ વર્ક કરે છે એ સ્વભાવે એસિડિક છે એ જાણવા કઈ રીતે મળ્યું તો ધ્યાન આપજો બેટા अल्काइन संयोजन प्रबल बेज प्रबल के सोडियम धातु बेटा सोडियम एट तक खबर एन ए बराबर बेटा तो आलकाइन संयोजन प्रबल बेस जेवा सोडियम પછી સોડા માઇડ સોડા એનએચ ટુ હમણાં જ આગળ જોઈ લીધું બેટા આમાં જનરલી તરીકે બી લખેલું હોય તો બી એ જ થઈ ગયું આ બંને પ્રબળ બેઝ છે હવે જોવા શું મળ્યું બેટા આલ્કાઇન સંયોજનો આ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરતા હતા અને પ્રક્રિયા કરી જોઈ લો આલ્કાઇન સંયોજનો પ્રબળ બેઝ જેવા સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ એચ વાયુ આપતા હતા જે દર્શાવે છે કે જે દર્શાવે છે કે આલ્કાઇન સંયોજનો સ્વભાવે એસિડિક છે આલ્કાઇન સંયોજનો સ્વાભાવે એસિડિક છે હવે બેટા આ ખબર પડી ગઈ આપણે કે આ સંયોજનો સ્વાભાવે એસિડિક છે આલ્કાઇન સંયોજનો પણ પ્રશ્ન એ કે આ થયું શું અને સર પ્રક્રિયા કેવી થતી હતી ચલો જોઈએ ધ્યાન આપજો બેટા પ્રક્રિયા કેવી થતી હતી ચલો જોઈએ પહેલા બેટા જોઈ લો પ્રક્રિયા જોઈ લો કે ભાઈ આપડું ઇથેઇન હતું બરાબર છે બેટા એની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવી તો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી સી એચ ત્રિપલ બોન્ડ સી એચ હતું એની જગ્યાએ સી માઇનસ જોડે એને પ્લસ થઈ ગયું અને બેટા એચ ટુ તરીકે એ છૂટો પડે છે હાફ એચ ટુ એટલે કેમ કે એક એચ છૂટો પડ્યો અને આમાં એક સોડિયમ જોડાયો એટલે આને મોનોસોડિયમ ઇથાઇન કહેવાય છે શું કહેવાય છે બેટા મોનોસોડિયમ કેમકે એક જ છે સોડિયમ એટલે આને કહેવાય છે મોનોસોડિયમ પણ હવે ફેક્ટ શું હતું ખબર છે બેટા આ જ પ્રક્રિયા આની જ પ્રક્રિયા ફરી કરવામાં આવી ઓની સાથે ફરી પ્રક્રિયા કરવામાં આવી એને સાથે તો ફરી વખત અહીંયા હાફ એચ ટુ દૂર થયો

મોનોક્સાઇડની ઇથાઇન બરાબર બેટા લેયર છે આટલી વસ્તુ પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યો લેયર છે બેટા પણ હવે પ્રશ્ન એ થાય સર આલ્કીન આલ્કીન સ્વભાવે એસિડિક નથી તમે અહીંયા લખ્યું પણ આલ્કાઇન છે કેમ એવું હવે અહીંયા એની સમજૂતી આપું છું ધ્યાન આપજો કે શા માટે શા માટે આલ્કાઈન સ્વભાવે એસિડિક છે કેમ પ્રશ્ન એ છે તો જુઓ બેટા એનું કારણ છે એનું સંકરણ ધ્યાન આપો લખું છું અહીંયા પ્રકારનું સંકરણ થાય છે જુઓ બેટા આલ્કાઇનનું ઉદાહરણ જુઓ તો આપણું આપણને ખબર જ છે સીએચ ત્રિપલ બોન્ડ સીએચ તો એમાં બેટા બંને કાર્બનનું સંકરણ કયું હતું એસપી સંકરણ હતું હવે આ એસપી સંકરણ હોય ને બેટા તો એમાં તમને ખબર છે કે એસપી સંકરણમાં એસ કક્ષકરણમાં એસ કક્ષક પચાસ ટકા હોય છે બે જ કક્ષક છે ને એમાં એક એસ તો એનું કોન્ટ્રીબ્યુશન કેટલું થઈ ગયું પચાસ ટકા હોય છે અને તેના કારણે અને તેના કારણે કાર્બન ઋણતા ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે એટલે ઊંચી વિદ્યુત ઋણતાના કારણે ઊંચી વિદ્યુત ઋણતાના કારણે બેટા એનો સી એચ બંધ જે છે બેટા આ ધ્રુવીય ધ્રુવ્ય એટલે બેટા આ સી ઉપર આંશિક ઋણ વીજભારાઇ જશે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભારાઇ જશે તો આના કારણે સીએચ બંધ ધ્રુવીય થાય છે અને હવે બેટા જ્યારે આ બંધ તૂટે છે ત્યારે તે શું મુક્ત કરે છે બેટા તે એચ પ્લસ મુક્ત કરશે એટલે સ્વભાવે શું થઈ ગયો બેટા બેટા એસિડિક થઈ ગયો ક્લિયર એચ પ્લસ જે મુક્ત કરે એ સ્વભાવે શું થઈ ગયો એસિડિક ક્લિયર છે બેટા તો હવે બેટા ધારો કે તમે જો ચર્ચા કરવા માંગતા હો કોણ પ્રબળ વધારે છે તો એસિડની પ્રબળતા માટે એનસીઆરટીમાં બે મુદ્દા આપેલા છે જે આપણે યાદ રાખવા જોઈએ એસિડની પ્રબળતાના બે મહત્વના મુદ્દા કે ભાઈ આલ્કેન આલ્કે આલ્કાઇનમાં કોની એસિડિક પ્રબળતા વધારે છે તો પહેલો મુદ્દો જ્યારે તમે સરખા ક્રમના કાર્બનની વાત કરો તો ઇથાઇન જે છે એ વધારે એસિડિક છે ઇથેન કરતા અને એ વધારે એસ ઇથીન કરતા અને ઇથિન કરતાં ઇથેન સૌથી ઓછો એસિડિક છે આનું કારણ છે બેટા સંકરણ આમાં સંકરણ એસપી થાય છે આમાં એસપી ટુ થાય છે આમાં એસપી થ્રી થાય છે તો આમાં એસ કક્ષક સૌથી વધારે છે એટલો વધારે બંધ ધ્રુવ્ય હશે અને એટલો સરળતાથી એચ નીકળશે તો સૌથી વધારે એસિડની પ્રબળતા કોની આવી ગઈ બેટા તો ઇથાઈન સૌથી પ્રબળ એસિડ છે બેટા ઇથીન ઓછું પ્રબળ એસિડ છે અને ઇથેન તો બિલકુલ એસિડિક નથી ઇનફેક્ટ આ બંને એટલા બધા એસિડિક નથી સૌથી વધારે એસિડિક ઇથાઈન હોય છે ક્લિયર બેટા બીજો પોઈન્ટ બેટા આમાં બીજો પોઈન્ટ એડ કરી દઈએ ધારો કે ની વાત કરીએ તો એમાં બંને કાર્બન એસપી વાળા છે અને બંને સરળતાથી એચ રિલીઝ કરી શકે બંને પાસે એક એક એચ જ છે એટલે એ પ્રબળ એસિડ છે એઝ કમ્પેર ટુ પ્રોપાઈન કરતા કેમ પ્રોપાઈનમાં એક જ એસિડિક એચ પ્લસ છે હવે હું અહીંયા લખું છું ધ્યાન આપજો એસિડિક એચ પ્લસ તો આમાં બે છે આમાં એક જ છે અને હવે અગર જો બેટા હું ની વાત કરીશ તો બ્યુટ ટુ આઈનમાં તો એક પણ એસિડિક એચ નથી તો બેટા એ સૌથી એ સૌથી ઓછો પ્રબળ એસિડ થઈ ગયો જુઓ આ બંને જોડે એચ પ્લસ જ નથી અહીંયા એક જ છે જ્યારે અહીંયા બે છે એટલે સૌથી વધારે પ્રબળ એસિડ આ થશે આ ત્રણમાં એ પછી આ આવે અને એ પછી પ્યુટાઇન આવે છે ક્લિયર છે બેટા તમારે નામ લખવા હોય તો લખી દઈએ ઇથાઇન સૌથી પ્રબળ પ્રોપાઇન ઓછો પ્રબળ એસિડ અને એના કરતાં પણ પ્યુટ

કઈ રીતે યોગશીલ પ્રક્રિયા આપશે ઓબ્વિયસલી મલ્ટિપલ બંધ છે ઓછું ઓવરલેપ થાય છે એટલે એ સ્વભાવે નિર્બળ હોય છે અને એ સરળતાથી તૂટી એની જગ્યાએ બીજી વસ્તુઓ જોડાઈ શકે છે એટલા માટે અહીંયા લખી શકાય બેટા બંધ તૂટી તેની જગ્યાએ હાઇડ્રોજન હોય કે પછી હેલોજન હોય કે પછી એચ કે પાણી હોય તે ઉમેરાઈ શકે છે ક્લિયર છે બેટા અને ઉમેરો થવો એને આપણે બેટા યોગશીલ પ્રક્રિયાઓ કહીએ છીએ તો ભાઈ બંધ હોવાના કારણે તે એટલે કે યોગશીલ પ્રક્રિયા આપે છે એક સામાન્ય ઉદાહરણ જોઈએ એક સામાન્ય ઉદાહરણ જોઈએ ધારો કે આ સી ત્રિપલ બોન્ડ સી છે બરાબર છે બેટા એની સાથે એની સાથે કઈક એચએક્સ જેવું જોડાય છે હવે બેટા આ એચેક્સ હોય ને એનું તૂટેને ત્યારે સિમ્પલ ઇ તૂટે પહેલા એચ બેટા જોજો સી ટ્રિપલ બોન્ડ સી હતા એમાંથી હવે એક બંધ તૂટી ગયો અને એ સી જોડે એક એચ જોડાઈ ગયો તો અહીંયા પ્લસ ચાર ગયો એની એક સંયોજકતા ખોટી એટલે અને આ જે કાર્બોકેટાયન બન્યો બેટા એને આપણે બેટા કે બોન્ડ ની બાજુમાં છે ડબલ બોન્ડ વાળો જ છે એટલા માટે એને વિનાયલિક કાર્બોકેટાયન કહે છે ચલો બેટા આ વિનાયલિક માં એચ એક્સમાંથી એક એચ તો આવી ગયો પણ હવે બાકી શું રહ્યું બેટા પ્લસ એક્સ માઇનસ હવે આ એક્સ માઇનસ આ માઇનસ અને પ્લસ જોડાઈ જશે બેટા એક્સ માઇનસ માઇનસ ને પ્લસ સી જોડે જોડાઈ જશે તો બન્યું શું બેટા જુઓ ધ્યાન આપો તો એ જોડાઈ અને બની જશે બેટા કે સી ડબલ બોન્ડ સી અને અહીંયા એક એચ જોડાયેલો હતો અને હવે અહીંયા એક એક્સ જોડાઈ ગયો બરાબર બેટા તો આ રીતે યોગશીલ નીપજ મળી આપણને આ કઈ નીપજ કહેવાશે બેટા યોગશીલ નીપજ તો આ રીતની બેટા ચાર સંયોજન જોડે યોગશીલ પ્રક્રિયાઓ આપે છે એચ ટુ જોડે એક્સ જોડે એચ એક્સ જોડે અને એચ જોડે કઈ રીતે એ હવે આપણે જોવાની છે ચાલો ડન છે બેટા હવે બેટા આપણે આ યોગશીલ પ્રક્રિયાઓ એક પછી એક જોઈએ પહેલી યોગશીલ પ્રક્રિયા ડાય હાઇડ્રોજનનું ઉમેરણ ચાલો બેટા તો સિમ્પલ પ્રક્રિયા છે બેટા આપણે આગળ જોઈ જ ગયા છીએ છે છે પ્રક્રિયા જુઓ બેટા ઇથાઇન છે હવે ડાય હાઇડ્રોજનનું ઉમેરણ કરીએ છીએ એટલે કે બેટા એચ ઉમેરીએ છીએ અને બેટા ઉદ્દીપક તરીકે સાથે રાખી દઈએ છે પ્લેટિનમ કે પેલેડિયમ હવે બેટા પ્લેટિનમ કે પેલેડિયમ રાખીએ તો તાપમાન તમને ખબર છે કે ઓરડાના તાપમાનને પણ પ્રક્રિયા થાય પણ જો નિકલ રાખીએ તો ઉષ્મા આપવી પડે છે ડેલ્ટા ઊંચું તાપમાન આપવું પડે છે તો પ્લેટિનમ પેલેડિયમ રાખી દઈએ તો ઇથાઈનમાંથી હાઇડ્રોજનનું ઉમેરણ થશે અને બની જશે બેટા સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ એટલે કે શું બની ગયું બેટા ઇથિન બની ગયું હવે ફરીથી આનું હાઇડ્રોજીનેશન કરીએ જુઓ પેલેડિયમ તો શું થશે બેટા પાયબંધ તૂટી બંને હાઇડ્રોજન ઉમેરાઈ ગયા યોગશીલ પ્રક્રિયા થઈ આપણને છેક છેલ્લે ઈથેન મળી ગયો તો જુઓ બેટા ઇથાઇન ઈથીન અને ઈથીન માંથી ઈથેન મળે છે સિમ્પલ પ્રક્રિયા છે બેટા ઉમેરાયો હાઇડ્રોજન ઓલરેડી આપણે આલ્કીન અને આલ્કેન ની બનાવટમાં આ પ્રક્રિયા જોઈ હતી અજુ એક પ્રક્રિયા જોઈ લઈએ ચલો તમારા માટે પ્રોપાઇન પીએચ થ્રી સી ત્રિપલ બોન્ડ સીએચ આને કહી દેવાશે બેટા પ્રોપાઇન એની પ્રક્રિયા કરાવીએ છીએ બેટા હાઇડ્રોજન સાથે હવે નિકલ લખવું તો તમને ખબર છે હીટ લખવી પડે બેટા અને કોની જોડે પ્રક્રિયા કરાવીએ છીએ તો હાઇડ્રોજન જોડે તો બંધ તૂટી જશે બેટા અને બની જશે શું બેટા સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ તો શું બની ગયું બેટા પ્રોપીન બની ગયો અને હવે એનું ફરી હાઈડ્રોજીનેશન કરાવો બેટા અને અગેન જો ઉદ્દીપક તરીકે આપણે નિકલ રાખીશું બેટા તો હીટ ઓરડાના તાપમાને પ્રક્રિયા થશે નહીં તો હીટ આપી દીધી બેટા તો પ્રક્રિયા થઈને શું બની ગયું બેટા સી એચ થ્રી ટુ સી એચ થ્રી એટલે કે આપણું પ્રોપેન બની જાય છે આવડી જાય બેટા ક્લિયર છે તો આ યોગશીલ પ્રક્રિયામાં આ પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજનનું ઉમેરણ હવે બીજી પ્રક્રિયા જોઈએ બેટા જે છે હેલોજનનું ઉમેરણ તો આ પ્રક્રિયા પણ બહુ જ સરળ છે બેટા હેલોજન ઉમેરાઈ અને આપણને ડાય હેલાઇડ સંયોજન બનશે જોઈએ અને પછી એમાંથી ટેટ્રા ટેટ્રાહેલાઇડ બનશે તો પહેલું જોઈ લઈએ ઇથાઇન સીએચ ત્રિપલ બોન્ડ સી એચ ઇથાઇન જોડે પ્રક્રિયામાં આપણે લઈ લઈએ છીએ ડાય હેલોજન તરીકે બ્રોમિન જળ બેટા તમને ખબર છે અહિયાં કે આ બ્રોમિન જળ કયા રંગનું હોય છે લાલ નારંગી રંગ બીઆર ટુ લઈ લીધો છે આપણે બરાબર છે બ્રોમિન પ્રવાહી હોય છે હા વાયુ નહીં સોરી હા બ્રોમિન પ્રવાહી અવસ્થામાં હશે વાયુ નહીં લાલ નારંગી રંગનું બ્રોમિન ઉમેર્યું આપણે તો હવે થશે શું બેટા પ્રક્રિયા આ પાયબંધ તૂટી બંને બાજુ એક એક બીઆર આવી જશે જોઈ લો બેટા તો સી એચ ડબલ બોન્ડ સી એચ અને તમે જોઈ શકો છો કે લાલ રંગ ધરાવતા બે બીઆર હતા તો એ અહીંયા હવે જોડાઈ ગયા અને આનું નામ શું થઈ જશે બેટા વન કોમા ટુ ડાયબ્રોમો ઇથિન ડાયબ્રોમો ઇથી આવડી જાય બેટા ફરી એકવાર બ્રોમિનેશન કરાવો બેટા ફરી એકવાર બીઆર ટુ જ ઉમેરી દીધું બીઆર ટુ તો શું થાત ફરી એક પાઈ બંધ તૂટી જાય અને ફરી વખત બંને પર બીઆર આવી ગયા જોઈ લો ચાર ચાર બીઆર આવી ગયા બેટા તો કઈ નિપજ મળી આ ટેટ્રાબ્રોમો ઇથેન બરાબર છે તો આનું નામ લખી શકો વન કોમા વન ટુ કોમા ટુ ચાર વખત છે એટલે હું લખું છું ટેટ્રાબ્રોમો અને બે કાર્બન વાળો આલ્કે આવડી જાય બેટા ક્લિયર છે તો જુઓ યોગશીલ પ્રક્રિયા જ છે આપણ કેમ કે ઉમેરણ જ થયું ખાલી તો આ રીતે બેટા બ્રોમિનનો રંગ દૂર થાય છે ધ્યાન આપજો મહત્વની લાઈન લખું છું આ પ્રક્રિયામાં બીઆર ટુ નો લાલ નારંગી રંગ દૂર થતો હોવાથી દૂર થતો હોવાથી અસંતૃપ્તતા એટલે કે ડબલ કે ત્રિપલ બોન્ડ અસંતૃપ્તતા અંતૃપ્તતા ચકાસવા માટે ટકાસવા માટે વપરાય છે એટલે કે બેટા આ પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે થશે કે આપેલ પ્રક્રિયામાં શું કોઈ ડબલ બોન્ડ કે ત્રિપલ બોન્ડ છે કે નહીં પ્રક્રિયકમાં એ ચેક કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે આપણે આલ્કિનમાં પણ આ પ્રક્રિયાની વાત કરી હતી બોલો ક્લિયર છે હેલોજનનું ઉમેરણ હવે જોઈએ બેટા આપણે નેક્સ્ટ પ્રક્રિયા જે છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનનું ઉમેરણ બેટા હાઇડ્રોજન હેલાઇડ એટલે તમે જાણો જ છો કે એચએક્સ થઈ ગયું અને એચેક્સનું ઉમેરણ હોય તો હંમેશા બેટા એ ક્યાં તો પેરોક્સાઇડ ઉદ્દીપક ની ગેરહાજરી હોય તો માર્કોવનિકોફ અને પેરોક્સાઇડ હાજર હોય તો પ્રતિમાર્કોવનિકોફ નિયમનું પાલન કરે છે બરાબર છે ચલો જોઈ લઈએ તો એચ એક્સ નું ઉમેરણ પહેલી પ્રક્રિયા જોઈ લઈએ ઇથાઇન છે બરાબર બેટા એમાં આપણે એચ સી એલ ઉમેરી દઈએ તો શું થશે ધ્યાન આપજો બેટા આ કયું છે આપણી પાસે ઇથાઇન અને એની પ્રક્રિયા બેટા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ છીએ તો પ્રક્રિયા થઈ બંધ તૂટી એક બાજુ એચ એક બાજુ સીએલ તો આપણને મળશે શું બેટા સી એચ ટુ સી એચ સી એલ આને કહી દેવાય બેટા ક્લોરો બરાબર બેટા અને એની પ્રક્રિયા ફરી વખત આપણે કરીએ અગેન ક્લોરો હા જો એક પાઈ તૂટ્યો હો બેટા બીજો પાય રહેશે એટલે ક્લોરો પ્રક્રિયા કરીએ એચસી એલ જોડે તો અગેન કયો નિયમ ફોલો થશે બેટા કોઈ પેરોક્સાઇડ ઉદ્દીપક નથી કોઈ એચ નથી તો હું અહીંયા લખી રાખું છું માર્કો નિકોવ નિયમ પ્રમાણે શું થશે બેટા હાઇડ્રોજન જે છે એને વધારે હાઇડ્રોજન મળે ત્યાં જવું પસંદ આવશે ત્યારે ક્લોરીન ને ઓછા હાઇડ્રોજન છે ત્યાં જવું ગમશે તો નીપજ શું થઈ ગઈ જુઓ બેટા અહીંયા એચ ટુ હતું એની જગ્યાએ સી એચ થ્રી થઈ ગયું એક તૂટી ગયો અને બંને સીએલ આની પર આવી ગયા તો આ કઈ નીપજ મળે છે બેટા એક જ કાર્બન પર બે ક્લોરીન એટલે કે જેમિનલ ડાયલાઈડ નીપજ મળે છે તો યાદ રાખજો આમાં લખી દેજો આમાં નીપજ હંમેશા ડેમિનલ ડાય હેલાઇડ નીપજ મળશે ક્લિયર છે બેટા ચલો એનું નીપજ નું આયુબીએસી નામ વિચારો 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 આ નીપજ નું આયુબીએસી નામ અને કમેન્ટમાં લખો પાસ કરો વિડિયો કમેન્ટમાં લખી દીધું હવે જુઓ હું લખું છું તો 1 2 કાર્બન 1 પર બે ક્લોરીન છે એટલે 1 1 હોમવર્કમાં આપું છું ચાલો ક્વેશ્ચન આવો છે પરિવર્તન લખો પરિવર્તન એટલે શું બેટા સમીકરણ આપો બનાવટનું શેનું પરિવર્તન ધ્યાન આપજો ોપાઈનમાંથી પ્રોપાઈનમાંથી વન વન પ્રોપેન આ સમીકરણ તમારે ઘરેથી તૈયાર કરવાનું છે અને ઘરેથી સોલ્વ કરવાનું છે બે આપું છું એક તો આપેલું અને હવે બીજું બી આપું છું ધ્યાન આપો ચાલો બીજું આપું છું બેટા એ પ્રોપાઈનમાંથી જ પ્રોપાઈનમાંથી જ વન વન ટુ ટુ વન વન ટુ ટુ ટેટ્રાકલો પ્રોપેન આ બંને સમીકરણ ઘરેથી વિચારી લેજો ઘરેથી જવાબ લખી લેજો આજે રાસાયણિક ગુણધર્મ ભણ્યા છીએ ને બેટા એના પરથી જ છે વિચારજો અને ઘરેથી જવાબ લખજો આવતા લેકચરમાં હું આ સોલ્વ કરાઈશ ક્લિયર છે બેટા ચલો નેક્સ્ટ આગળ વધી જઈએ આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયા પૈકીની જે એક પ્રક્રિયા પાણીનું ઉમેરણ બેટા શુદ્ધ પાણી હશે તો શુદ્ધ પાણી જોડે આલ્કાઈન પ્રક્રિયા આપતો નથી હે સર તો હવે એ તો બેટા આલ્કીન બી નહોતો આપતો તો પાણીને થોડું એસિડિક બનાવવું પડ્યું હતું અહીંયા પણ કંઈક કરીશું तो જુઓ પહેલી વસ્તુ શુદ્ધ પાણી સાથે આલ્કાઇન પ્રક્રિયા આપતા નથી બરાબર પણ હવે ધ્યાન આપજો પણ હવે જો પાણીમાં

તો બેટા એચસીએલમાં પણ કોણ મહત્વનું છે એચ પ્લસ ઉમેરવામાં આવે તો તેવા પાણી સાથે તેવા પાણી સાથે આલ્કાઈન પ્રક્રિયા આપે છે આલ્કાઈન પ્રક્રિયા આપે છે

પણ બેટા ઉદ્દીપક તરીકે ઉદ્દીપક તરીકે મર્ક્યુરી સલ્ફેટ એટલે એનો અને એસિડ એટલે કે હાજરીમાં તો પાણીમાંથી એચ છૂટા પડે અને એ અહીંયા જોડાશે તો એચ ટુ ડબલ બોન્ડ સી એચ અને અહીંયા આવી ગયો બેટા ઓ એચ આવું થયું બેટા ધ્યાન આપો શું થયું બેટા સી એચ ટુ ડબલ બોન્ડ સી અને ઓ પણ આ નીપજ બેટા હોય છે અને સમઘટકીકરણમાં ધ્યાન આપજો સમઘટકીકરણમાં અહીંયાથી એક એચ અહીંયા જતો રહેશે અને ડબલ બોન્ડ ઓ જોડે બની જશે તો જુઓ શું થાય છે બેટા સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ એટલે શું આપે છે બેટા મળે છે અહીંયા નીપજમાં યાદ રાખજો નીપજ કઈ મળે છે તો નીપજ બે પ્રકારની મળશે કાં તો આલ્ડી હાઈડ હવે તમે જાણો છો આલ્ડી હાઈડ એટલે બેટા સી એચ ઓ ક્યાં તો પછી કીટોન એટલે કે સી ઓ આ બે નિપજ અહીંયા મળે છે બે પ્રકારની આ તો આલડી જોઈ લીધી આનું નામ થઈ ગયું દીકરાઓ ઇથેનાલ બરાબર બેટા હવે જુઓ આ ઇથિનની જગ્યાએ પ્રોપાઈન હોત આ શું હતું બેટા ઇથાઇન બરાબર એની જગ્યાએ બેટા પ્રોપાઈન હોત તો શું થાય છે ચલો જોઈએ બીજા નંબરનું સમીકરણ પ્રોપાઈન સી એચ થ્રી સી ત્રિપલ બોન્ડ સી એચ એની પાણી સાથે પ્રક્રિયા અગેન ઉદ્દીપકમાં શું લઈ લઈશું બેટા આપણે ઉદ્દીપકમાં લઈ લઈએ છીએ બેટા મર્ક્યુરી સલ્ફેટનું એચજી પ્લસ ટુ અને એસિડની હાજરીમાં એટલે કે એચ પ્લસની હાજરીમાં તો હવે જુઓ શું પ્રક્રિયા થશે અગેન પાયબંધ તૂટશે માર્કોનિકો એચ વધારે છે ત્યાં એચ જશે વચ્ચે આવી જશે ઓએચ તો જુઓ બેટા આવી આવી બેટા બેટા ડબલ બોન્ડ અને હવે કઈ પ્રક્રિયા થશે બેટા સમઘટકીકરણ સમઘટકીકરણ અને શું થશે બેટા એના લીધે અહીંયા આ ડબલ બોન્ડ જતો રહેશે અહીંયાથી એચ અહીંયા જશે અને વચ્ચે સી બની ગયો તો સી એચ થ્રીઓ સી છે પ્રોપેન ટુ ઓન આવડી જાય બેટા તો આ રીતે આપણે પાણીના ઉમેરણ દ્વારા બેટા આપણને આલ્ડીહાઇડ અને કીટોન મળે છે આલ્કાઇન સંયોજન આલ્હાઇટને કીટોન બનાવવા માટે આવી પ્રક્રિયાનો ઉપયોગ થાય છે જોઈ લો એકવાર શાંતિથી યસ હવે બેટા આપણે આગળ જોઈએ નેક્સ્ટ થિયરી જે છે તો બેટા પોલિમરાઇઝેશન બહુ મહત્વની થિયરી છે એના બે પ્રકાર પડે છે એના બે પ્રકાર પડે છે એ રેખીય પોલીમરાઈઝેશન અને બીજું બેટા ચક્રીય પોલિમરાઇઝેશન બીજું બેટા બી ટાઇપ ચક્રીય પોલિમરાઇઝેશન બરાબર બેટા રેખીય પોલિમરાઇઝેશન આલ્કિનમાં ખાસ કરીને ઇથાઈનનો ઉપયોગ થાય છે કોનો ઉપયોગ થશે બેટા ઈથાઈન આપણે યાદ કરો બેટા ઈથીન નું પોલિમરાઈઝેશન જોયું હતું ઇથિનમાંથી બેટા પોલિથીન બનતો તો જ્યારે અહીંયા કોણ વપરાય છે ઈથાઈન અને બેટા અહીંયા ઇથાઈનમાંથી બને છે શું તો અહીંયા ઈથાઈન માંથી કંઈક આવું બનશે CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2 અને આના એન ઘટકો આને કહેવાય છે બેટા પોલી અથવા તો એનું બીજું પોલીન એસિટીલીન પોલી એસિટીન બેટા આ પોલી એસિટીલિન કઈ રીતે બને છે તો આના એન ઘટકો જોડાશે હવે અને એ કઈક આ રીતે

અને બેટા એની વાહકતા એટલી બધી સારી છે કે ઘણી બધી વખત એનો ઉપયોગ પતલા ઇલેક્ટ્રોડ બનાવીને ઇલેક્ટ્રોડ બનાવીને બેટરીમાં થાય છે ક્યાં થાય છે બેટા બેટરી બનાવવા માટે જે બેટરીમાં એનોડ કેથોડ ઇલેક્ટ્રોડ્સ હોય એ ઇલેક્ટ્રોડ બનાવવા વિદ્યુતના સુવાહક હોવાથી વપરાય છે વળી પોલીમર છે વજનમાં હલકા અને સસ્તા હોય છે એટલે બેટરીમાં તો ફાયદો જ ફાયદો થઈ ગયો ધાતુની જગ્યાએ વાપરીએ તો તો એના માટે આ રેખીય પોલિમરનો ઉપયોગ થાય છે બીજો ટાઈપ હવે જોઈએ ચક્રિય પોલીમર તો ચક્રીય પોલિમરમાં બેટા ઇથાઇનના ત્રણ અણુ લેવાય છે જોઈ લો ઇથાઇનના ત્રણ અણુઓ લઈ લીધા આપણે જુઓ અને બેટા આ ઇથાઇનના અણુઓ લઈ એની પ્રક્રિયા આયરન રોડ ઉપરથી લગભગ સાતસો ને ત્રાણું કેલ્વિન તાપમાન જેટલા ઊંચા તાપમાને બરાબર કદાચ થોડું આગળ પાછળ હશે જોઈ લેજો પણ ઘણા ઊંચા તાપમાને હીટ લખી દઈએ તો પણ ચાલે પ્રક્રિયા કરવામાં આવે લાલ ચોળ ગરમ લોખંડની ટ્યુબમાંથી ઇથાઇનને પસાર કરીએ બેટા તો એ ઇથાઇનમાંથી બેન્ઝિન મળી જાય છે શું મળશે બેટા સી સિક્સ એચ સિક્સ બેન્ઝિન જુઓ બેટા છ કાર્બન છ હાઇડ્રોજન જ છે પણ ત્રિપલ બોન્ડ તૂટી ઓલ્ટરનેટ જગ્યાએ ડબલ બોન્ડ આવી જશે અને મળી જશે આપણને બરાબર છે બેટા તો જુઓ આનો ઉપયોગ શું થયો બેટા ધ્યાન આપજો આ સમીકરણ બહુ મહત્વનું છે નોન એરોમેટિક જુઓ આલ્કાઇન તો નોન એરોમેટિક હતું ઇથાઇન તો નોન એરોમેટિક માંથી એરોમેટિક પદાર્થ બનાવવા માટે એરોમેટિક સંયોજન બનાવવા માટે આ પ્રક્રિયા વપરાય છે ઉપયોગી છે ક્લિયર છે બેટા આટલી વસ્તુ તો આ રીતે બેટા આપણે અહીંયા આલ્કિનના આલ્કાઈનના બધા રાસાયણિક ગુણધર્મો જોઈ લીધા ક્લિયર બેટા તો આજના સેશનમાં આપણે કેટલું જોયું આલ્કાઇન સંયોજનો કેવા હોય છે એ જોયું એમાં નામકરણ અને સમઘટકતા જોયું એ બનાવવા માટેની જુદી જુદી ત્રણ પદ્ધતિ જોઈ તેના ભૌતિક ગુણધર્મોમાં પાંચ ગુણધર્મ જોયા અને તેના રાસાયણિક ગુણધર્મોમાં આજે આપણે કુલ સાત ગુણધર્મ જોયા મુખ્યત્વે બે જ હતા એસિડિક સ્વભાવ અને યોગશીલ યોગશીલમાં બીજા બધા એમ કુલ મળીને સાત ગુણધર્મ જોયા ક્લિયર છે બેટા તો આજના સેશનમાં આપણે આખું આલકીન ક્લિયર કર્યું અને તમને જે તકલીફ છે કે સર ઓર્ગેનિક યાદ નથી રહેતું તેની ટેકનિક પણ આપી કે લખી લખીને કરવું ત્રણ મહત્ત્વના મુદ્દા આપ્યા ઓર્ગેનિકના ક્લિયર છે બેટા તો એ મુદ્દાને ફોલો કરજો હોમવર્ક સમીકરણો બેથી ત્રણ વાર લખી લખીને જ કરાય તો એ સોલ્વ કરવો પ્લસ ખાસ આજે એક ક્વેશ્ચન આ હોમવર્કમાં આપેલું છે પરિવર્તનો બે તો એ સોલ્વ કરીને આવવા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બે પરિવર્તનો ખાસ તમને સોલ્વ કરાવીશું ક્લિયર છે બેટા આટલું હોમવર્ક કરીને આવજો સરસ રીતે ભણીશું આપણે અને ફરી જલ્દી એકવાર મળીશું અભિયાન બેચના આવા જબરજસ્ત લેક્ચરમાં ત્યાં સુધી આવજો મળીએ ફરી